વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિતનું પેપર આજે તમારું જબરદસ્ત ગયું જ હશે તો સૌથી પહેલાં તો નીચે કમેન્ટ કરો કેટલા ગુણ તમારે આવવાના છે બરાબર એકદમ ઇઝી પેપર હતું તો સૌથી પહેલાં તો વિભાગ એનું સોલ્યુશન જોઈએ તો ખરા ખોટા છે સત્તર અને ત્રેવીસનો ગુસ્સા એક છે તો જવાબ આવશે અહીંયા ખરું કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે ગુસ્સા એક જ આવશે ત્યારબાદ પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ગયા દ્વિઘાત બહુ બધી છે તો શૂન્યની સંખ્યા કેટલી મળે બે મળે મતલબ જવાબ આવે અહીંયા ખોટું ત્યારબાદ જો સાઈન એ બરાબર એક હોય તો એ બરાબર નેવું અંશ તો અંશમાં જ સાઈનની કિંમત એક થાય છે એટલા માટે ખરું આવશે સાઈન એ અને એનું મૂલ્ય ક્યારેય એકથી ન હોય એ પણ સાચું જ છે મેક્સિમમ મૂલ્ય એક જ હોય ત્યારબાદ વિકલ્પો છે જો બે ધનપૂર્ણાંકો પી અને ક્યુને પી બરાબર એ બી વર્ગ છે ક્યુ બરાબર એઘન બી છે તો એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે તો લસા હવે લસા એટલે શું તો લસામાં બધું લઈ લેવાનું હોય એક એક બરાબર તો એનો ઘન મેક્સિમમ ઘાત ત્રણ છે એટલે એનો ઘન અને બીનો વર્ગ એટલે જવાબ આવશે અહીંયા સી ત્યારબાદ આલેખની રીતે સમીકરણ યુગ્મ છ એક્સ ઓછા ત્રણ વાય વધતા દસ બરાબર ઝીરો અને બે એક્સ ઓછા વાય વધતા નવ બરાબર ઝીરો દર્શાવતી બે રેખાઓ તો અહીંયા તમે જુઓ છ ભાગ્યા બે એટલે ત્રણ આવશે ઓછા ત્રણ ભાગ્યા ઓછા એક એટલે ત્રણ આવશે એટલે મતલબ બંનેનું ગુણોત્તર સમાન છે પણ આ ગુણોત્તર અલગ છે તો મતલબ આપણને કેવી હશે સમાંતર રેખાઓ હશે જો ખાલી જગ્યા તો દ્વિઘા સમીકરણ એ એક્સ વર્ગ વધતાં બી એક્સ હતા બરાબર જીરોના બે બીજ ભિન્નને વાસ્તવિક હોય તો આનો વિવેચક ગ્રેટર દેન ઝીરો હોય એટલે કે ઝીરો કરતાં વધારે હોય તો આના બીજ ભિન્નને અને વાસ્તવિક હોય આ બધી વાત આપણે આઈ એમ કરેલી જ છે બરાબર કે આનો એક તો હશે જ હવે આ તો કેટલો સિમ્પલ પૂછે ભાઈ અંતર આઠ જવાબ આવે બરાબર આમાં શું આવશે ઝીરો ઓછા ઝીરોનો વર્ગ એટલે ઝીરો છ ઓછા ઓછા એટલે છ ઓછા ઓછા બી એટલે થઈ જશે અહીંયા વર્ગ આવશે એકચ્યુઅલી આઈ એમ શ્યોર તમે સમજી ગયા હશો તો પણ એક્સ વન ઓછા એક્સ ટુ વાળું સુધરો આવશે એટલે જીરો ઓછા ઝીરોનો વર્ગ વત્તા છ ઓછા ઓછા બેનો વર્ગ અને વર્ગમૂળ કરવાનું તો જીરો ઓછા ઝીરો એટલે ઝીરો ઝીરોનો વર્ગ એટલે જીરો ઓછા ઓછા વત્તા છ વત્તા બેનો વર્ગ તો છ ને બે આઠ આઠનો વર્ગ વર્ગ નીકળી જશે એટલે જવાબ આવશે આઠ એસીમાંથી એસી ગુણાવવાની સંભાવના એક ભાગ્યા એક્યાસી આવશે કારણ કે જીરો પણ એક સંભાવના છે એટલે સ્કૂલ શક્ય પરિણામ એક્યાસી અને અહીંયા સીની વાત કરીએ એટલે એક વાગ્યા એક્યાસી વાય બરાબર પી ઓફ એક્સ હવે પીની અંદર એક્સ છે તો એક્સને જેટલી વાર છેદે એટલા શૂન્ય હોય અહીંયા બે વાર છેદે છે માટે બે વાર શૂન્ય હશે ત્યારબાદ અગિયારમું ક્વેશ્ચન છે ખાલી જગ્યાઓ છે હવેથી ઓછા અનેથી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રના છેદ બિંદુનો એક્સ એમ શું હશે મધ્યસ્થ હશે ચોક્કસ ઘટાની સંભાવના કેટલી હોય તો એક હોય વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે ઓકે ત્યારબાદ વર્તુળે ચતુષ્કો એ બી સીડીની આ એક દાખલો થોડો અલગ હતો બરાબર હવે આમાં બહુ સિમ્પલ છે કે ભાઈ વર્તુળ છેદે જ મતલબ સ્પર્શે છે બરાબર તો આમાં શું હોય એબી સીડી તો અહીંયા સામસામેની બાજુનો સરવાળો સમાન હોય એટલે કે એબી કેટલા આજે સાત છે બીસી ત્રણ છે ઓકે સોરી આ બીસીનીથી આ સીડી છે બીસી કેટલા ત્રણ સીડી ચાર હવે સામસામેની બાજુનો સરવાળો સમાન હોય સાતે ચાર અગિયાર હવે ત્રણ તો સામે કેટલા હોય આઠ હોય એટલે જવાબ આવશે આઠ થીટા ખૂણાવાળા લઘુચાપની લંબાઈ પાય આર થીટા વાગ્યા એકસો એંસી આપણે વાત કરી હતી આઈએમપીના વિડીયોમાં પણ કે ભાઈ આમાંથી સૂત્ર કરજો પૂછાશે પૂછાયું વર્તુળી ત્રીજાનું માપ બમણું કરવાથી તો પાય આર વર્ગ ક્ષેત્રફળનું સૂત્ર હવે બમણું કરીએ તો બેનો વર્ગ થશે ડબલ કરી એટલે બે દુ ચાર એટલે ચાર ગણું થાય કેટલું થાય ચાર ગણું થાય ચાર ગણું થાય એટલે ચાર જવાબ આવશે ત્યારબાદ વિભાગ બી ઓકે કેટલો સિમ્પલ ક્વેશ્ચન પૂછાયો છે 8 * 8 = આના આવેવો પડશે હવે 4 * 2 = 8 થાય ને તો 4 - 2x - 8 x2 + 4x - 2x - 8 = 0 લેવાના છે અહીંયા તો શું આવશે અહીંયા x + 4 અહીંયા -2 ભાગા નીકળશે એટલે x + 4 = 0 તો x + 4 = 0 અને x - 2 = 0 એટલે -4 ને -2 જવાબ આવશે બરાબર અથવા તો ગણવાનું કોઈ જરૂર જ નથી આ પણ એકદમ સિમ્પલ દાખલો તો હવે બધા જ જે એક્ઝામ્પલ છે ને મોટા ભાગે બધા બુકના જ છે બરાબર અને જો તમે સરખી રીતે મહેનત કરી હોય તો મેક્સિમમ માર્ક્સ તમારે આવશે ઓકે તો મિત્રો આઈ એમ શ્યોર તમારું પેપર સારું જ ગયું હશે હવે તૈયારી કરવાની છે વિજ્ઞાનની તો વિજ્ઞાનનો વિડીયો આઈ એમપીનો ઓલરેડી મૂકેલો છે એકવાર જોઈ લેજો હવે જો ગણિતનું પેપર તો ઇઝી આવ્યું છે પણ વિજ્ઞાનનું પેપર આટલું ઈઝી આવશે કે નહીં આવે તો એ ડિપેન્ડ કરશે તમારી તૈયારી પર એટલે તૈયારી જબરદસ્ત કરજો બરાબર હવે પ્રમેય પણ એકદમ ઈઝી હતો અને ખાસ કરીને જો જે સંભાવનાના અને જે હતા ને આંકડા શાસ્ત્રના દાખલા એકદમ ઈઝી ઇઝી પૂછાયેલા છે તમે જોયું એકદમ ઇઝી એટલે ઇઝી સાવ આ તો મોસ્ટ ટાઈમ બી હતો જ મધ્યસ્થ શોધવાનો દાખલો કે ભાઈ મધ્યસ્થ આપેલો હોય ને એક્સ વાય શોધવાનો દાખલો પી ક્યુ કરી નાખ્યા કેટલું સિમ્પલ કરી દીધું રચના પણ જુઓ રચના પણ સહેલી જ હતી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિજ્ઞાનની તૈયારી સ્ટાર્ટ કરી લેજો બરાબર ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બહુ બધા વિડીયો તમને વિજ્ઞાનના મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ